નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે શરાબનું સેવન કરવું તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પરંતુ જો કોઈ રાજ્યમાં દેશમાં કે પ્રદેશમાં ટુરિઝમ લાવવું હોય તો તે લાભકારક છે એવું હાલ જાણવા મળી રહ્યું છે કેમ કે હાલ જ ગુજરાત રાજ્યમાં નવી ટુરિઝમ પોલિસી જાહેર કરવામાં આવી છે અને આમાં રાજ્યના મુખ્ય પ્રધાને હેરિટેજ જે બિલ્ડિંગ છે જે ઇમારત છે હોટલ રેસ્ટોરન્ટ છે તેમને અલગથી વધારાનો લાભ આપવાનો વિચાર કર્યો છે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આવનાર પાંચ વર્ષ માટે જે નવી નીતિ બનાવી છે પ્રવાસન નીતિ બનાવી છે તેમાં વધુને વધુ પ્રવાસીઓ આવે તેના માટે હેરિટેજ જે ટુરિઝમ છે તેની પર ભાર મૂક્યો છે અને જેમના પણ હેરિટેજ હોટલ્સ છે રેસ્ટોરન્ટ છે ઈમારતો છે તેના માટે અલગથી સરકાર વધારાની રાહત આપશે જેનાથી વધુને વધુ ટુરિઝમ ફલે ફૂલે પરંતુ હાલ કાલે જ આ સમગ્ર ઘટના બની છે ત્યારે આજે વડોદરાના રાજવી પરિવારની મહારાણી રાધિકા રાજે ગાયું એક નિવેદન આવ્યું છે હવેવર બીકોઝ ઓફ ધી ઇટ બીંગ ડ્રાય સ્ટેટ ધ પ્રોહિબિશન એક્ઝિસ્ટિંગ ઇન ગુજરાત વન ડઝન્ટ રીલી ઇમેજીન ધ ધ લક્ઝરી ટ્રાવેલર કમિંગ ઓર ધોઝ વેડિંગ વિચ યુ સીન રાજસ્થાન ડેસ્ટિનેશન વેડિંગ ફોરેન ટુરિસ્ટ કમિંગ Because, you know, they want to sit, they want to have a glass of wine, they want to enjoy. So that is a deterrent we have felt. And I, a lot of our royal families in Gujarat feel that way, that the tourism is not able to develop in, in the state of Gujarat for that reason. So these are the few concerns we have, because this is obviously a palace like this would be a luxury hotel. Yes. But if you are not getting the luxury traveler, you know, where do we really stand? રાધિકા રાજે ગાયકવાડે એમ તો સરકારની આ જે પોલિસી છે તેને આવકારી છે તેને સમર્થન પણ આપ્યું છે પરંતુ ગુજરાતમાં ટુરિઝમ રાજસ્થાન મહારાષ્ટ્ર જેટલું વધારે કેમ નથી તેવું પણ તેમણે સૂચન કર્યું છે રાધિકા રાજે ગાયકવાડે જણાવ્યું છે કે ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે ગુજરાતમાં શરાબ બંધી છે અને શરાબ બંધી હોવાના કારણે ટુરિસ્ટ ગુજરાત નથી આવતા ગુજરાતમાં હેરિટેજ ઇમારતો તો ઘણી છે શાનદાર છે પરંતુ ટુરિસ્ટો રાજસ્થાન જવાની પહેલી પસંદ ધરાવે છે કેમ કે રાજસ્થાનમાં ટુરિસ્ટ હાથમાં વાઇનનો ગ્લાસ લઈને ઊભા રહી શકે છે પરંતુ ગુજરાતમાં ડ્રાય સ્ટેટ હોવાના કારણે ટુરિસ્ટ આવતા નથી લોકો જે વેડિંગ કરાવતા હોય છે તે પણ મોટી સંખ્યામાં રાજસ્થાન જતા હોય છે વિદેશી જે સેલાણીઓ છે તે પણ રાજસ્થાન જતા હોય છે અને ગુજરાતમાં આટલું બધું જે વૈભવ હોવા છતાં પણ ટુરિસ્ટ ગુજરાત નથી આવતા તો તેનું એકમાત્ર કારણ રાધિકા રાજે ગાયકવાડને લાગી રહ્યું છે કે એ શરાબ છે રાધિકા રાજે ગાયકવાડનું આજે નિવેદન આવ્યું છે મોટું નિવેદન છે ગઈકાલે જ રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પ્રવાસનની નીતિ બનાવી છે આગામી પાંચ વર્ષ માટે સરકાર કઈ નીતિના આધારે પ્રવાસનને વધુને વધુ આગળ ફેલાવશે અને વધુમાં વધુ પ્રવાસીઓ ગુજરાતમાં પ્રવાસ કરે તેના માટે નીતિ બનાવી છે અને તેવામાં હાલ જે હેરિટેજની નવી નીતિ બનાવવામાં આવી છે જેમાં હેરિટેજ હોટલ રેસ્ટોરન્ટ સ્ટે રૂમ જે પણ હેરિટેજ હશે વર્ષ ઓગણીસો પચાસ પહેલાંની જે ઇમારત હશે તેના માટે સરકાર અલગથી સબસિડી પણ આપશે વીજ બિલમાં પણ માફી આપશે ટેક્સિસમાં પણ માફી આપશે તેનું કારણ છે કે જે વિદેશી સહેલાનીઓ છે તે વડોદરા હોય ગુજરાત હોય કે પછી દેશ હોય તેની જે હેરિટેજ વારસો છે તેને જોવા માટે આવતા હોય છે અને તેવામાં ગુજરાતમાં ઘણું બધું હેરિટેજ વારસો છે અને તેને જોવા પણ પ્રવાસીઓ ગુજરાત આવી શકે છે અને તેના માટે આ નવી નીતિ બનાવવામાં આવી હતી ગુજરાત સરકાર તરફથી જે હોટલ માલિકો છે રેસ્ટોરન્ટ છે સ્ટે હોમ છે તેમના માટે તો ઘણી બધી યોજનાઓ બનાવી દીધી પરંતુ રાધિકા રાજે ગાયકવાડનું જે નિવેદન આવ્યું છે તેમનું કેવું છે કે હોટલ તો ખુલી જશે સરકાર સબસિડી પણ આપી જશે પરંતુ ટુરિસ્ટ નહીં આવે અને ટુરિસ્ટ ના આવવાનું એકમાત્ર કારણ રાધિકા રાજે ગાયકવાડ જે હાલ વડોદરાના મહારાણી છે તેમનું કેવું છે કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે અને ડ્રાય સ્ટેટના કારણે જ્યાં શરાબ બંધી હોય ત્યાં વિદેશી સહેલાણીઓ આરામથી આવતા નથી અને જે મોજ મજા તેમને કરવી હોય છે તે તેઓ કરી શકતા નથી તેની બાજુમાં રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે ત્યાં જઈને તેમને તમામ પ્રકારની છૂટો મળતી હોય છે એટલે વધુ પડતા જે પ્રવાસીઓ છે તે બીજા રાજ્યોમાં જાય છે સરખામણીમાં ગુજરાતમાં આવવાના બદલે હવે સરકારે જે આ એક નવી નીતિ બનાવી છે તે નીતિમાં સરકારે હંમેશા ગુજરાતનો જે વારસો છે તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ સમય કર્યો છે પતંગ ઉત્સવ હોય રણ ઉત્સવ હોય આ પ્રકારે સરકાર ટુરિસ્ટોને અહીં આગળ આવવા માટે ખુદ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેટર છે અને તેઓ પણ તેમની જે અલગ અલગ જે ગુજરાતનો વારસો છે તેમાં તેઓ એના વિશે પણ પ્રચાર કરી ચૂક્યા છે કુછ દિન તો બિતાઈએ ગુજરાતમાં અને આ જે સ્લોગન છે તે દેશ વિદેશમાં ખૂબ જ ચાલી પણ ગયો હતો ને તેનાથી પ્રવાસનને વેગ પણ મળ્યો હતો પરંતુ હવે જ્યારે હેરિટેજ પ્રવાસનની વાત થઈ રહી છે અને તેવામાં રાધિકા રાજે ગાયકવાડનું આ જે નિવેદન આવ્યું છે આ નિવેદન બાદ સરકાર પોતાની પોલિસીમાં શું બદલાવ કરશે કે પછી સરકાર પોતાની નીતિ પર જ ચાલશે અને રાધિકા રાજે ગાયકવાડના જે વિચારો છે તે વિચારો માત્ર વિચારો જ રહી જશે તે આવનારો સમય બતાવશે પરંતુ જેમ અમે સૌથી પહેલા જે શરૂઆત કરી હતી કે શરાબ એક બદી છે સમાજમાં શરાબ એક પ્રતિબંધિત વસ્તુ છે સભ્ય સમાજને શોભે તેવી આ વસ્તુ નથી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં વર્ષોથી શરાબ બંધી છે અને વર્ષોથી આ એક બહસ જરૂર ચાલી પડી છે કે ગુજરાતમાં શું શરાબ બંધી હટી જવી જોઈએ કે શરાબબંધી કડકપણે અમલ કરવી જોઈએ એક તરફ સરકારે હાલમાં જ શરાબની કડક નિયમન પર એક કડક કાનૂન બનાવ્યા છે તો બીજી બાજુ એક વર્ગ એવો પણ છે જે રાજ્યમાં શરાબ બંધીની પેરવી કરી રહ્યો છે જોવાનું એ રહેશે કે ટુરિઝમ માટે જો શરાબમાં છૂટછાટ આપવામાં આવે તો આ છૂટછાટની સીધી અસર ગુજરાતના સામાજિક જીવન પર કઈ રીતે પડે છે તે પણ બુદ્ધિજીવીઓ જરૂર વિચાર કરશે